મહત્વના સમાચાર આવતીકાલથી રિક્ષા એસોસિએશને હડતાલની જાહેરાત કરી છે જી હા અમદાવાદમાં 2,18,000 રિક્ષાના પૈડા થંભી જશે સરકાર સાંભળતી ન હોવાથી રિક્ષા એસોસિએશને આક્ષેપ લગાવ્યો છે માંગ જો નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે આપને જણાવી દઈએ સીએનજીમાં પણ કૂદકે ને ભૂસકે ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે સીએનજીનો થયેલો આ ભાવ વધારો પરત ખેંચવાની માંગ એસોસિએશન લાંબા સમયથી કરી રહ્યું છે રિક્ષા ચાલકો પર પોલીસ દમન બંધ કરવા પણ માંગ કરવામાં આવી છે पहला 150 नो गैस भरावा भरावता हता पण हवे 350 नो गैस भरावो पड़े छे घर चलावू पण मुश्किल बनी गयो छे आ यातना आ समस्या छे तमाम रिक्षा चालकोनी अने तेओ सतत मांग करी रह्या छे के सीएनजी भाव वधारो परत खेंचवामां आवे वारंवार रजूआतो करवामां आवी छे छतां कोई निराकरण न आवता छतां सरकार न सांभळता आखरे रिक्षा चालकोए आंदोलननुं शस्त्र उगाम्युं छे आवतीकालथी रिक्षा चालकों हड़ताल पर उतरी रहा है તો આપને જણાવી દઈએ સીએનજીમાં ગઈકાલે રાત્રે પણ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે અને તેના કારણે રિક્ષા ચાલકોની હાલત કફોડી થઈ છે રિક્ષા ચાલકોનું કહેવું છે કે પહેલા અમે 150 રૂપિયાનો ગેસ પુરાવતા હતા પરંતુ હવે 350 નો ગેસ પુરાવીએ છીએ છતાં પણ એટલો ગેસ નથી મળી રહ્યો જેના કારણે તેમની આમદની તેમના રોકડ પર અસર પહોંચી રહી છે આવતીકાલથી રિક્ષા એસોસિએશનને રિક્ષાઓની હડતાલ થવા જઈ રહી છે આ બાબતે આમ આદમી પાર્ટી તરફથી રિક્ષા એસોસિએશનને પણ હું આવકારું છું રિક્ષા એસોસિએશનની માગો જે ગુજરાત સરકાર સમક્ષ છે તો એક એક છે કે સીએનજીમાં થયેલા તૂટિંગ ભાવ વધારો પાછો ખેંચવાની એમની રજૂઆત છે સીએનજીને જીએસટીમાં લાવવા માટેની રજૂઆત છે રિક્ષા ચાલકોને સીએનજીમાં સરકારમાં સબસિડી આપવાની વાત લઈને આવ્યા છે રિક્ષા ભાડામાં સત્વરે ભાડું વધારો આપવાની વાત છે સરકારને અમારી એ જ રજૂઆત છે કે આ જે સીએનજી ભાવ વધારા છે એ પાછો ખેંચે તાત્કાલિક જેમ બને તેમ જલ્દી સીએનજી ભાવ વધારા પાછા ખેંચે નહીં તો આગળ અમે જતા ઉગ્ર આંદોલન થશે અને ચક્કા જામ બી થશે